वैष्णवजनतो બાપુ દક્ષિણ આફ્રિકાનું પોતાનું કામ પૂરું કરીને ઓગણીસો એકમાં હિન્દુસ્તાન આવવાની તૈયારી કરવા લાગ્યા બાપુએ નાતાલમાં સારું સેવા કાર્ય કરેલું હતું તેથી ત્યાંના હિન્દીઓએ બાપુને ભાવભરી વિદાયગીરી આપવાનું વિચાર્યું એ સારું વિદાય સમારંભો યોજવામાં આવ્યા સૌ લોકોએ બાપુને પ્રેમામૃતથી નવડાવી નાખ્યા ઠેક ઠેકાણે માનપત્રો આપવાની સભાઓ થઈ અને દરેક ઠેકાણે કિંમતી ભેટો આપવામાં આવી ભેટોમાં સોના ચાંદીની વસ્તુઓ તો હતી જ પણ તેમાં હીરા મોતીની વસ્તુઓ પણ હતી વળી એ ભેટમાં પચીસ ગીનીનો એક હાર હતું બાપુ મનમાં માનતા હતા કે જાહેર સેવકને અંગત ભેટ ન હોય એટલે જે સાંજે આમાંની મુખ્ય ભેટો બાપુને મળી હતી તે રાત બાપુએ બાવરાની જેમ જાગીને વિતાવી બાપુએ પોતાના ઓરડામાં આંટા માર્યા કર્યા પણ કાંઈ ગૂંચ ઉકલે નહીં સેંકડોની ભેટો જતી કરવી એ ભારે પડતું હતું પણ એ ભેટો રાખવી એ તેથી એ વધારે ભારે લાગતું હતું બાપુને થયું હું કદાચ ભેટ જીરવી શકું પણ મારા બાળકોનું શું પત્નીનું શું તેમને શિક્ષણ તો સેવાનું મળે છે સેવાનું દામ લેવાય નહીં એમ હંમેશા સમજાવવામાં આવ્યું છે ઘરમાં કિંમતી દાગીના વગેરે નથી રાખતો સાદાય વધતી જાય છે હવે આ દાગીનાને ઝવેરાતનું મારે શું કરવું છેવટે બાપુ એવા નિર્ણય પર આવ્યા કે મારાથી આ વસ્તુઓ ન જ રખાય એટલે બાપુએ પારસી રુસ્તમજી વગેરેને એ દાગીનાઓના ટ્રસ્ટી નિમી તેમના પર લખવાનો કાગળ ઘડી નાખ્યો અને સવારે બા તથા પુત્રો વગેરેની સાથે મસલત કરી પોતાનો ભાર હળવો કરવાનો વિચાર કર્યો બાપુ બરાબર જાણતા હતા કે બાને આ બાબતમાં સમજાવવાનું મુશ્કેલ થઈ પડશે જ્યારે પોતાના દીકરાઓને સમજાવવામાં મુદ્દલ મુશ્કેલી નહીં આવે એટલે બાપુએ પુત્રોને પોતાના વકીલ બનાવવાનું વિચાર્યું છોકરાઓ તરત સમજી ગયા તેઓ બોલ્યા અમારે એ દાગીનાઓનું કામ નથી આપણે તે બધું જ પાછું આપવું ને કદાચ આપણને એવી વસ્તુ જોઈતી હશે તો આપણે પોતે ક્યાં નથી લઈ શકતા બાપુ આ સાંભળીને ખૂબ રાજી થયા બાપુ કહે ત્યારે હવે બાને તમે સમજાવશો ને દેવદાસ વગેરે દીકરાઓ બોલી ઉઠ્યા જરૂર એ કામ અમારું બાને ક્યાં એ દાગીના પહેરવા છે એ તો અમારે સારું રાખવા ઈચ્છે અમારે એ ન જોઈએ પછી બા શાની હઠ કરે પણ બાને સમજાવવાનું કામ ધાર્યા કરતાં વસમું નીવડ્યું બા તો આંખમાંથી દળદળ આંસુ વહેવડાવવા લાગ્યા તમારે ભલે ખપ ન હોય તમારા છોકરાઓને ભલે ન હોય બાળકોને તો જેમ ચડાવો તેમ ચડે ભલે મને પહેરવા ન દો પણ મારી વહુઓનું શું એમને તો ખપ આવશે અને કોણ જાણે છે કાલે શું થશે એટલા હેતથી આપેલી વસ્તુઓ પાછી દેવાતી હશે એ તો આપનારનું અપમાન કર્યું કહેવાય છોકરાઓને હું સમજાવીશ તેઓ મારું માની જશે પરંતુ છોકરાઓ મક્કમ રહ્યા બાપુને ડગવા પણ તો હતું જ નહીં બાપુએ હળવેથી બાને કહ્યું છોકરાઓ હજી પરણે તો ખરા આપણે ક્યાં બાળ વયે પરણાવવા છે મોટા થાય ત્યારે તો તે પોતે જ ભલું કરવું હોય તે કરે અને આપણે ક્યાં ઘરેણાંની શોખીન વહુઓ ગોતવી છે છતાં કંઈ કરાવવું જ પડશે તો હું ક્યાં નથી બેઠો બા એ સાંભળીને બા ઠપકાભરી રીતે બોલ્યા જાણ્યા તમને મારા ઘરેણાં પણ લઈ લીધા એ જ તમે ને મને સુખે નથી પહેરવા દીધું એ તમે તમારી વહુઓ સારું શું લેવાના હતા છોકરાઓને આજથી વૈરાગી બનાવી રહ્યા છો એ દાગીના પાછા નહીં અપાય અને મારા હાર ઉપર તમારો શો હક છે બાપુએ મીઠાસથી પૂછ્યું પણ એ હાર તારી સેવાને ખાતર કે મારી સેવાને ખાતર મળ્યો છે બાએ મક્કમતાથી કહ્યું ભલે ને તમારી સેવા એ મારી પણ થઈ કે નહીં મારી પાસે તમે રાત દાડો ઢસરડા કરાવ્યા એ સેવામાં નહીં ગણાતું હોય મને રડાવી રડાવીને પણ જેને તેને ઘરમાં રાખ્યા અને ચાકરીઓ કરાવી તેનું શું બાના આ બધા વાગબાણ અણિયાણા હતા છતાં બાપુએ ખૂબ ધીરજથી બાને સમજાવવાનો પ્રયત્ન ચાલુ રાખ્યો આંસુ ભરી આંખે તે રાત્રે બા સૂતા સવારે જાગ્યા ત્યારે સવારની તાજી હવામાં એમને વિચાર આવ્યો કે છેવટે બાપુજીનું કહેવું જ ખરું છે અને મારો તો મોં છે એટલે તેમણે બાપુ આગળ આ વાત કહી અને પોતાની સંમતિ આપી બાપુ આ પ્રસંગ વિશે કહે છે આ પગલાંને વિશે મને કદી પશ્ચાતાપ થયો નથી દિવસો જતાં કસ્તુરબાને પણ તેની યોગ્યતા જણાઈ ગઈશ અમે ઘણી લાલચોમાંથી આ રીતે ઉભરી ગયા હતા